અમારી બસ ટાઈમે ના આવે આવે તો અમારે એમ બસ જ્યાં સ્ટેન્ડ હોય ત્યાં ન ઊભી રહે, આગળ ઊભી રહે, એટલે અમને જવામાં તો વાર લાગે ને, તો અમને અહીંયા પૂકીને ત્યારે એમ કે શું ધીમે ધીમે આવેલા આવો છો તમે, હું સમય તમે શું અમારી જાનમાં આવ્યા છો, કારણ કે અમારા બર્થડેના લાડવા વેચે ત્યાં જાવી કે ત્યાં મજા આવશે એ, અને એમ કે શું કહેવાય એવું બધું થતું હોય તો તમારા બાપાઓને કહેવાય કે પ્રાઇવેટ બસ બંધવી દે, અમને પ્રાઇવેટ બસ બંધાવવામાં પ્રાઇવેટ સાધન લઈને આવવાની અમારી હિંમત હોય તો અમે શું કામ સરકારી બસમાં આવી, તો એને એવી રીતે કહેવાનું એને થતું જ નથી ને, એટલે અમારું એટલું જ કહેવાનું છે કે અમારા માટે શટલ બસ મૂકીએ થાણાગલો ટુ જેતપુર, કારણ કે અમારે જો અત્યારે બે ટેસ્ટ હતી, અમારે બે ટેસ્ટ વહી જાય તો અમારે શું સમજવાનું, 25 થી 50 થી 60 વિદ્યાર્થીઓ એમને એક દિવસ ન જાય તો કેટલું નુકસાન થાય, અને ઈ હું કહેવાય અને બસ લઈને આવે તો અમને અપશબ્દ બોલે, અમને દરવાજા પાસે ઊભું રહેવાનું વારો આવે તો અમને એમ કે શું કહેવાય અહીંથી તમારી જિમ્મેદારી કોણ લેહે પડી જાઓ, તો તમારા મા બાપને તમારો એકેય અંગ નહીં મળે એ કે, અને પછી લોટન શ્રીફળ લઈને આવી જોઈ કે મારી પાસે એ કે, એને એવી રીતે એનાથી નથી બોલાતું તો શું કામ એ બોલે છે એવું, એટલે અમારી માંગ એક જ છે કે અમને શટલ બસ મૂકો થાણાગલો ટુ જેતપુર, એટલે અમારે આવી રીતે કાંઈ પ્રોબ્લેમ ન થાય એમ. અમારે બસની તકલીફ મહિનો થયા શરૂ થયા છે ત્યારની આ તકલીફ છે બસની, આપણે ઉપરથી ફૂલ થઈને આવે કે એકવાર અમારા ગામના 20 જણા કે વધારે પડતા રહી જાય છે, અને કાલ બપોરે કંઈક 1:30 વાગે બસ આવી હતી, આપણે શરૂઆત થઈ છે ત્યારની, પહેલાં લોકો શટલ આપતા પણ હવે શટલય નથી આપતા, અમારે શટલ મુકાવી છે, એનો અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે, એ અઠવાડિયામાં નહીં મૂકે તો અમે હડતાલ કરશું. પણ અમને આ બસનો પ્રોબ્લેમ, અમને બસની સુવિધા મળતી નથી, બસને અમારે સવારે ટાઈમ રહેતો નથી, બપોરે આવે એમાં થાય, બપોરે 1:30 વાગે આવે કે 1 વાગે આવે એવું કહે, સવારમાં બસ આવે તો ફૂલ થઈને આવે, તમારે કરવું તો કરવું, હું અમારે ભણવા આવવાનું કે શું કરવાનું, આ તો પહેલેથી આવેલું આવે.